ચાલો બીકોમ સેમેસ્ટર 6 ગુજરાતી. ગુડ મોર્નિંગ. હવે આપણો યુનિવર્સિટીનો આ છેલ્લો દાખલો. ઓકે, એટલે આ ચેપ્ટરના આપણે યુનિવર્સિટીના દાખલા પણ પતી ગયા અને બુકમાં પણ જેટલા દાખલા આપણે કરવાના હતા. ટૂંકમાં અહીંયા આપણું પ્રેક્ટિકલ જે યુનિટ નંબર 3નું જે કામ છે એ અહીંયા પૂરું થઈ જાય છે. હવે આગળ આપણે થિયરીનું યુનિટ નંબર 4 છે એ ગૂગલ મીટમાં શરૂ કરી દેશું. ઓકે, એટલે નેક્સ્ટ લેક્ચરથી 6 ગુજરાતીનો આપણો જે મેનેજમેન્ટ એકાઉન્ટનો લેક્ચર છે એ હવેથી ગૂગલ મીટમાં આવશે. બરાબર, એટલે હવે આગળથી વિડીયો નહીં આવે. આપણો છેલ્લો મેનેજમેન્ટ એકાઉન્ટ માટેનો આ યુનિટ નંબર 3ના પ્રેક્ટિકલ સમનો આ છેલ્લો લેક્ચર છે. ઓકે, હવે જોઈએ તો આમાં આપણને છેલ્લો દાખલો આપણે દક્ષાવાળો લગભગ ગણેલો હતો. દક્ષાવાળો જે દાખલો ગણાઈ ગયો એના પછીનો બીજો એક દાખલો છે જેમાં તમને સામાન્ય માપનું પાકું સરવૈયું બનાવવા માટે કીધેલું છે અને એમાં તમને 2 વર્ષની માહિતી આપેલી છે, 2018-2019. સૌથી પહેલાં શરૂ કરી દઈએ આપણે જવાબદારીથી. જવાબદારી એમાં સૌથી પહેલાં શેર મૂડી આપેલી, આપણને જેટલી પણ રકમ આપેલી છે આપણે લખી નાખીએ, બંનેમાં 1 લાખ. પછી આગળ જોઈએ તો અનામતો, અનામતો છે 90,000, 1 લાખ. એના પછી 10% ડિબેન્ચર, 1 લાખ, 1,60,000. લેણદારો 40,000, 50,000. દેવી હુંડી 20,000, 15,000, 3,50,000, 4,25,000. એક વખત ચેક કરી લઈએ કે રકમમાં જેટલું આપેલું છે એટલી જ આપણે અહીંયા આગળ વસ્તુઓ લખી હોય. ઓકે, 5-5 વસ્તુઓ આવી ગઈ છે. હવે સામાન્ય માપનું જ્યારે પત્રક બંને આપણે પાકું સરવૈયું બનાવીએ ત્યારે જે પણ આપણે ટકાવારી લખીએ છીએ એમાં આપણે જે ફોર્મ્યુલા દર વખતે ગણતરીમાં લઈએ છીએ એ જ લેવાની છે કે પણ જે પણ રકમ આવતી હોય એને ભાગ્યા પાકા સરવૈયાનો સરવાળો ગુણ્યા 100 કરો એટલે તમારો જવાબ આવી જાય. અત્યારે 3,50,000 છે તો એને મેમરીમાં લઈ લઈએ. ટકાવારી જુઓ તો 28.57. એના પછી 90,000, એમાં 25.71. પછી પાછા 1 લાખ આવ્યા તો 28.57 ફરીથી આપણે લખી નાખવાના. 40,000, એમાં 11.43. 20,000, 5.71. ટોટલ થાય 100%. ઓકે, એ જ રીતે બીજા વર્ષનું ધ્યાનમાં લઈ લ્યો તો ટોટલ કેટલો છે, 4,25,000. મેમરીમાં લઈ લ્યો, 1,00,000 ભાગ્યા 4,25,000, ટકાવારી કાઢશો તો 23.53. અહીંયા ફરીથી એક વખત 1 લાખ છે એટલે 23.53. ફરીથી એક વખત 1,60,000 ભાગ્યા 4,25,000 એટલે કે 37.65. એના પછી 50,000, 11.76, 15,000, 3.53 એટલે કે 100%. ઓકે, આ રીતે આપણે જવાબદારી બાજુ છે એ અહીંયા પૂરી કરી. હવે જવાબદારી પૂરી થાય એટલે આગળ શું આવે તો કે આપણે જે મિલકતોના આંકડાઓ છે એ લખવા પડે. તો તમારે અહીંયા નીચેથી કન્ટિન્યુ કરવું પડે. એક કામ કરીએ, આમાં થોડી જગ્યા વધે એવું લાગે છે, આપણે અહીંયા ને અહીંયા જ કન્ટિન્યુ કરીને ગણી નાખીએ. મિલકતો, હવે જે કોઈ પણ મિલકતો આપણને આપી છે એ એક વખત લખી નાખીએ બધી. જમીન મકાન
पचास हजार अने 70,000 पछी प्लांट 1,45,000 अने 2,13,000 स्टॉक 55,000 44,000 દેવાદારો 60,000 75,000 રોકડ અને બેંક 30,000 અને 18,000 એના પછી જુઓ તો પ્રાથમિક ખાલી લખેલું છે પણ એકચ્યુઅલી શું છે પ્રાથમિક ખર્ચાઓ છે 10,000 અને 5,000 ટોટલ લખી નાખવાનો 3,50,000 અને 4,25,000 જે પણ ટોટલ છે એ પ્રમાણે તમે ગણતરી કરો 3,50,000 મેમરીમાં લઈ લો 50,000 14.29 પછી 1,45,000 માટે ગણતરી કરો 41.43 55,000 15.71 60,000 17.14 30,000 8.57 10,000 2.89 એટલે 100%. ઓકે, હવે બાજુમાં આવી જાઓ. કેટલો ટોટલ છે? 4,25,000 મેમરીમાં લઈ લઈએ. 70,000 ભાગ્યા 4,25,000 16.47 2,13,000 50.12 લખો તો પણ ચાલશે. 44,000 એના માટે 10.35 75,000 એના માટે 17.64 18,000 4.24 અને 5,000 1.18 આ પણ 100%. ઓકે, બસ અહીંયા આગળ આપણો દાખલો પૂરો થઈ ગયો. આપણે બંને કોલમના પર્સન્ટેજ શું કરી નાખ્યા, ફાઇન્ડ આઉટ કરી નાખ્યા છે, ગોતી નાખ્યા છે. ઓકે, હવે આમાં બીજું કાંઈ આપણે ગણતરી કરવાની રહેતી નથી. ઓકે, તો અત્યારે આમાં આપણે આટલું રાખીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમથી નેક્સ્ટ લેક્ચર છે આપણો ગૂગલ મીટમાં આવશે. ઓકે, ત્યારે આપણે થિયરીના જે ટોપિક્સ છે યુનિટ નંબર 4ના એ આપણે પૂરા કરી નાખીશું. ઓકે.